મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજય થતાં સૌરાષ્ટ્રમાં જીતના વધામણા કરવામાં આવ્યા છે, જેમાં ઉપલેટા, ધોરાજી, સાવરકુંડલા, વિસાવદર અને વડીયામાં આતશબાજી યોજી હતી. ગોંડલ ખાતે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જીતના વધામણા કરવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી મીઠા મોં કરાવી ખુશી વ્યક્ત કરી હતી. અહેવાલ માનવ પહોંચાણી, ગોંડલ. આજ રોજ ભારત દેશની અંદર પાંચ રાજ્યની ચૂંટણીમાં 3 રાજ્યની અંદર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો એ બદલ ગુજરાતની અંદર તમામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા હર્ષ ઉલ્લાસની લાગણી અને નવો પ્રાણ પુરાણા. રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ લલિત પટોડિયા. આજે 11 તારીખે 5 રાજ્યની જે અગાઉ ચૂંટણી યોજાણી એનું આજે રિઝલ્ટ હતું, તેમાં 3 રાજ્યમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે તેની ખુશીમાં આજે ગોંડલ શહેર દ્વારા માંડવી ચોક ખાતે મોટી બહોળી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી ઢોલ નગારા તથા ફટાકડા ફોડી અને ભવ્ય ઉજવણી કરી હતી અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવેલા હતા, રાહુલ ગાંધી આગે બઢો. અને આપ આજે જે પરિણામ આવ્યા છે તે ભાજપના અંતની શરૂઆત છે અને 2019નું ટ્રેલર છે. કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ.